જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા સમયાંતરે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા દંડ સહિતની કાર્યવાહી કરાતી હોય છે, પરંતુ અબડાસા તાલુકા પંચાયત કચેરીમાં સરકારી બાબુઓ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યા છે. અહીંની કચેરીમાં સરકારી બાબુઓ વગર માસ્કે જોવા મળી રહ્યા છે, ત્યારે ન્યૂઝના કેમેરા આ બાબુઓ પર પડતા જ તેઓને માસ્ક યાદ આવ્યા હતા. પૂર્ણવિરામ. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓ અજાણ હોવાની વાત કરી હતી. એક બાજુ સામાન્ય લોકો જો માસ્ક વગર દેખાય તો તેઓ પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલાય છે. વેપારીઓને પણ દુકાનમાં જેણે દંડ ફટકારાય છે. દેશભરમાં માસ્કના નામે ઇન્દોરમાં મારપીટ પોલીસ કરતા પણ જોવા માંડ્યા, અને અજમગઢમાં વેપારીને માસ્કના નામે દુકાનમાંથી ઠસેડીને પોલીસે લઈ જતી જોવા મળી. પણ ક્લાસ 1 નેતાઓ અને અધિકારીઓ પદાધિકારીઓ સામે હજુ સુધી કોઈ વિડીયોમાં પોલીસ કાયદેસર પગલાં ભાટાઈ જોવા મળતી નથી. કાયદો માત્ર ગરીબ અને માધ્યમ વારાંગ માટે જ અબાનાવેલ છે તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી પણ રેલીઓમાં માસ્ક લગાવતા નથી અને રોડ શો અને સભાઓ કરે છે તો તેમને પણ કાયદાકીય ગાઈડલાઈન ભંગ કરી કહેવાય કે ના કહેવાય તે સવાલ ટોક ઓફ ટાઉન બન્યો છે. પૂર્ણવિરામ પૂર્ણવિરામ પૂર્ણવિરામ. તો શું કાયદો ઘડનાર અને પાલન કરનારાઓ અલગ અલગ હોઈ શકે? હવે તાલુકા પંચાયતના આ સરકારી બાબુઓને તંત્ર દ્વારા દંડ અપાશે કે કેમ તે જોવું રહ્યું. અબડાસાથી રમેશભાઈ ભાનુશાલીનો રિપોર્ટ. સવારથી અમારી એક નિયમ છે કે પ્રાર્થના કર્યા બાદ કામ ઉપર બધા જતા હોય છે, અને સવારે અમે જ્યારે આવતા હોઈએ છીએ ત્યારે લગભગ તમામ કર્મચારીઓ માસ્ક પહેરતા જ હોય છે. હવે માસ્ક પહેર્યા પછી પોતાની ચેમ્બરમાં જતા કર્મચારીઓ માસ્ક વગર ના હશે તો અમારા ધ્યાન બહાર રહી ગયેલું છે. કારણ કે અમે આવું નથી ઈચ્છતા કે લોકો પણ મારી ચેમ્બરમાં માસ્ક પહેર્યા વગર આવે. છતાં પણ આવી કોઈ ચૂક થઈ હશે તો દરેક કર્મચારીને કડક સૂચના આપવામાં આવશે અને સરકારશ્રી દ્વારા જે એનો દંડ થતો હશે તે પણ લેવા માટેના કાર્યવાહી કરવામાં આવશે.